વિધાનસભાની જોગવાઈ મુજબ વર્ષની શરૂઆતમાં મળતા સત્રની શરૂઆતમાં આદરણીય ગવર્નર સાહેબનું ઉદ્બોધન એ ફરજિયાત છે. આજે ગવર્નર સાહેબ ઉદ્બોધન માટે આવ્યા. લોકશાહીને શરમ આવે એવી રીતે માન્ય ગવર્નર સાહેબના ભાષણ અને ઉદ્બોધનનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવ્યો. મારે વિરોધ પક્ષને નમ્રતાપૂર્વક કહેવું છે કે તમને આગામી લાંબા બજેટ સત્રમાં સંપૂર્ણપણે તમે ઈચ્છો એ રીતે એવા પ્રશ્નો રજૂ કરવાની સંપૂર્ણ તક છે. આ સિવાય પણ એમણે ઉપસ્થિત કરેલા પ્લે કાર્ડનું અસિસ્ત કરીને બતાવેલા તમામ મુદ્દાઓનો અમારા કન્સર્ન મિનિસ્ટરોએ લંબાણપૂર્વક સચોટ જવાબ પણ આપ્યો છે. આ સંજોગોમાં માન્ય ગવર્નર સાહેબના વક્તવ્ય પૂરતી પણ તમે શિસ્ત જાળવી હોત તો સારું હતું. ઘણી વખત ચર્ચામાં લોકશાહીની ખૂબ ઊંચી ઊંચી મોટી મોટી વાતો વિરોધ પક્ષ કરે છે. વિરોધ પક્ષના નેતાશ્રી વિધાનસભામાં હાજર હોવા છતાં આજના પહેલા દિવસે રાષ્ટ્રગીત શરૂ થાય એમાં પણ ગેરહાજર હતા. લોકશાહીની જો આપણે વાતો કરતા હોઈએ તો એનું સંપૂર્ણ પાલન પણ કરવું જોઈએ. વિરોધ પક્ષે માન્ય ગવર્નર સાહેબનું વિદવત્તાપૂર્ણ પ્રવચન સાંભળ્યું હોત તો સારું હતું. વિરોધ કરવાના ઘણા દિવસો હોય છે, ઘણી તક મળતી હોય છે. અત્યારે એસસી એસટીની અવધિમાં મુદત વધારવાની ચર્ચા વિધાનસભામાં ચાલી રહી છે. આ ચર્ચા પછી તરત જ CAA અંગે ધન્યવાદ આભાર પ્રકટ કરતો ઠરાવ પણ મારા સાથી માન્ય પ્રદીપસિંહ જાડેજા મૂકવાના છે. બાબુ, વિરોધની વાત કરવામાં ઇમરાન ખેડાવાલા લોહીતી સીએનો વિરોધ કરેલો પોસ્ટર લઈને સર આવ્યા હતા, શું કહેશો આ બાબતે? વિરોધ કરવાના અનેક તરીકા હોય છે, એમાંનો એક તરીકો છે. આ કાયદો કંઈ પણ લેવા માટેનો નથી, કોઈનો પણ અધિકાર લેવા માટેનો નથી. લોકસભા રાજ્યસભામાં એમના જ વિદ્વાન સભ્યોએ ખૂબ લંબાણપૂર્વક આ બધી જ બાબતો ઉપસ્થિત કરી હતી અને માન્ય ગૃહમંત્રીશ્રીએ લોકસભા રાજ્યસભામાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત કરનાર બધા જ સભ્યોના નામ સાથે એના જવાબો પણ આપ્યા હતા. ખરેખર મુદ્દો ત્રણ દેશોના લઘુમતી માટેનો છે, ત્રણ દેશોના લઘુમતી માટેનો છે, હિન્દુસ્તાનના લઘુમતી માટેનો આ મુદ્દો જ નથી. એટલે કોંગ્રેસ આ દેશ હિત અને દેશની સુરક્ષા માટેના મુદ્દામાં રાજકારણ રમી રહ્યું છે. દેશહિત માટે સીએનો કાયદો લાવ્યા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આ નિવેદન સીએના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે રાજ્યપાલના સંબોધનને લઈને પણ તેમણે કહ્યું કે વિપક્ષે તેમને સાંભળ્યા હોત તો સારું હતું. લોકશાહીને શરમ આવે તેવો કોંગ્રેસનો આ વિરોધ હતો તેવું પણ ભૂપેન્દ્રસિંહે નિવેદન આપ્યું.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આ નિવેદન કોંગ્રેસે રાજ્યપાલના ભાષણ વખતે શિસ્ત ન જાળવી દેશહિત માટે સીએએનો જે કાયદો લાવ્યા છે તે ત્રણ દેશોની લઘુમતી માટે છે તેમાં આપણા દેશમાં વસતા તમામ લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી સીએએના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તેને લઈને આ નિવેદન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને સંબોધતા આપ્યું તો કોંગ્રેસે રાજ્યપાલના ભાષણ દરમિયાન પણ કરેલા હોબાળાને લઈને પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે જેને લઈને તેમણે કહ્યું કે રાજ્યપાલના સંબોધન દરમિયાન પણ કોંગ્રેસે શિસ્ત ન જાળવી માન્ય ગવર્નર સાહેબ ના ભાષણ અને ઉદ્બોધનનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવ્યો મારે વિરોધ પક્ષને નમ્રતાપૂર્વક કહેવું છે કે તમને આગામી લાંબા બજેટ સત્રમાં સંપૂર્ણપણે તમે ઈચ્છો એ રીતે એવા પ્રશ્નો રજૂ કરવાની સંપૂર્ણ તક છે આ સિવાય પણ એમણે ઉપસ્થિત કરેલા પ્લે કાર્ડનું અસિસ્ત કરીને બતાવેલા તમામ મુદ્દાઓનો અમારા કન્સર્ન મિનિસ્ટરોએ લંબાણપૂર્વક સચોટ જવાબ પણ આપ્યો છે આ સંજોગોમાં માન્ય ગવર્નર સાહેબના વક્તવ્ય પૂરતી પણ તમે શિસ્ત જાળવી હોત તો સારું હતું તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આ નિવેદન સત્રની શરૂઆતમાં રાજ્યપાલના ઉદબોધન દરમિયાન પણ કોંગ્રેસે શિસ્ત ન જાળવી દેશહિત માટે સીએનો કાયદો લાવ્યા તેની પર તેમણે વાત કરી છે સીએના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તો બ્રેકિંગ ન્યૂઝ પાંચ વર્ષમાં રાજ્યમાં સામૂહિક બળાત્કારના 131 કેસ નોંધાયા સૌથી વધુ 26 કેસો સુરત ગ્રામ્યમાં નોંધાયા છે અત્યાર સુધીનો ટોટલ આંકડો 131 અમદાવાદ શહેરમાં 17 કેસ નોંધાયા ધારાસભ્ય વિક્રમ માડમના સવાલમાં સરકારનો આ લેખિત જવાબ પાંચ વર્ષમાં રાજ્યમાં સામૂહિક બળાત્કારના 131 કેસ નોંધાયા છે અને સૌથી વધારે 26 કેસ સુરત ગ્રામ્યમાં નોંધાયા છે વિધાનસભામાં આ મુદ્દો ઉછળ્યો અને તેમાં આ આંકડાઓ પણ બહાર આવ્યા છે અમદાવાદ શહેરમાં 17 કેસ નોંધાયા તો પાંચ વર્ષમાં રાજ્યમાં સામૂહિક બળાત્કારના 131 ટોટલ કેસ નોંધાયા